नमस्ते विद्यार्थी मित्रों, आज आपने धोरण 10 विषय गुजराती में वाक्य ना प्रकार कर्तरी कर्मणि प्रेरक अने भावे विषय माहिती मेळवशुं। कर्तरी वाक्य रचना समझता पहला आपणे स्थिति क्रिया अने प्रक्रिया विषे थोड़ी माहिती मेळवीए। नंबर एक, स्थिति। विद्यार्थीओ वर्गमां छे, अहीं मात्र स्थितिनुं ज निरूपण छे, तेथी अहींया मात्र विद्यार्थीनी स्थिति बतावामां आवी छे। विद्यार्थीओ शुं करे छे, क्यां बैठा छे, केवी रीते बैठा छे, ए कशी ज माहिती आपेली नथी, तेथी ते स्थिति छे एम कही शकाय। नंबर बे, क्रिया। विद्यार्थीओ पत्र लखे छे, अहीं पत्र लखवा पर विद्यार्थीनुं नियंत्रण छे, जवाबदारी छे, तेथी ते क्रिया छे। जे वाक्यमां कर्ता मुख्य होय अने आखा वाक्यनी जवाबदारी कर्ता पर होय, कर्तानुं तेना पर नियंत्रण होय, ते ज वाक्य कर्तरी वाक्य बनी शके। नंबर त्रण, प्रक्रिया। नदीमां पूर आव्युं, मकानने आग लागी, आवा वाक्यमां कोईनुं नियंत्रण के जवाबदारी नथी, तेथी तेमां कोई कर्ता पण नथी। आवा वाक्यने प्रक्रिया कही शकाय, कारण के प्रक्रियामां कोईनुं नियंत्रण के जवाबदारी होती नथी। गुजराती वाक्य रचना कर्ता, कर्म अने क्रियापदना क्रमने अनुसरे छे। आपणे एक उदाहरण जोईए कि रमेश पत्र लखे छे, अहीं कोण प्रश्न पूछवाथी जवाब मळे ते कर्ता। कोण लखे छे? रमेश लखे छे, तो रमेश ए कर्ता छे। શું પ્રશ્ન પૂછતા જવાબ મળે તે કર્મ। શું લખે છે? તો કે પત્ર લખે છે, તો પત્ર એ આ વાક્યનું કર્મ કહેવાય। અને જે પદ દ્વારા ક્રિયા થતી બતાવાય તે પદ ક્રિયાપદ કહેવાય। દાખલા તરીકે લખે છે, તો લખે છે એ અહીંયા ક્રિયાપદ છે। કર્તરી વાક્ય રચના। કર્તરી વાક્ય રચના સમજવી હવે સહેલી લાગશે। તેમની વ્યાખ્યા છે કે જે વાક્યમાં કર્તાનું મહત્ત્વ હોય, એટલે કે કર્તાનું પોતાની ક્રિયા પર નિયંત્રણ હોય, તેવી વાક્ય રચનાને કર્તરી વાક્ય રચના કહે છે। કર્તરી વાક્ય રચનાના ઉદાહરણ જોઈએ તો રમેશ પત્ર લખે છે, બાપુએ સુંદરને છોડ્યો। પહેલું વાક્ય જોઈએ કે રમેશ પત્ર લખે છે, અહીંયા લખવાની ક્રિયા થાય છે, પરંતુ કોના જવાબદારીથી થાય છે? રમેશથી। તો રમેશ એ કર્તા છે, અને આ વાક્યમાં કર્તા મુખ્ય હોવાથી આ વાક્ય કર્તરી વાક્ય છે એમ કહી શકાય। બીજું વાક્ય જોઈએ કે બાપુએ સુંદરને છોડ્યો, તો સુંદરને છોડવો કે ના છોડવો, બધી જ જવાબદારી કોના પર છે? બાપુ પર, અને બાપુએ આ વાક્યના કર્તા છે, તેથી આમાં કર્તા મુખ્ય હોય આ વાક્ય કર્તરી વાક્ય રચના છે એમ કહી શકાય। કર્મણી વાક્ય રચના જોતા પહેલાં આપણે સકર્મક ધાતુ અને અકર્મક ધાતુ વિશે થોડી માહિતી મેળવશું। સકર્મક ધાતુ ખોદવું, પૂછવું, જોવું, પીવું, ખાવું વગેરે જેવા ક્રિયાપદો સકર્મક છે એમ કહી શકાય। અકર્મક ધાતુ તરવું, જવું, હસવું, રડવું વગેરે ક્રિયાપદો અકર્મક છે એમ કહી શકાય। હવે આ સકર્મક છે કે અકર્મક એ કઈ રીતે જાણી શકાય? તો જ્યારે જે ક્રિયાપદ આપેલું હોય તેને આપણે શું પ્રશ્ન કરીએ અને જો જવાબ મળતો હોય તો આપેલું ક્રિયાપદ છે એ સકર્મક કહી શકાય। દાખલા તરીકે પીવું, એને પ્રશ્ન કરીએ કે શું પીવું, હા એનો જવાબ મળે છે કે પાણી પીવું, શરબત પીવું, દૂધ પીવું, કંઈ પણ એનો જવાબ હોઈ શકે, તો આ જે આપેલું ક્રિયાપદ છે એ સકર્મક ક્રિયાપદ છે એમ કહી શકાય। જ્યારે
આપેલું ક્રિયાપદને શું પ્રશ્ન કરતાં કંઈ જવાબ ન મળે તો જે ક્રિયાપદ આપેલું છે એ અકર્મક છે એમ કહી શકાય. દાખલા તરીકે રડવું, શું રડવું એનો જવાબ ના હોય. શું હસવું એનો કંઈ જવાબ ના હોય. કેમ હસવું, કેમ રડવું એનો જવાબ મળી શકે, પરંતુ શું પ્રશ્ન પૂછતા જો એનો જવાબ ન મળે તો આપેલું ક્રિયાપદ છે એ અકર્મક ક્રિયાપદ છે એમ કહી શકાય. હવે જ્યારે સકર્મક ક્રિયાપદ હોય ત્યારે જે વાક્યરચના બને એને કર્મણી વાક્યરચના કહેવાય, અને અકર્મક ક્રિયાપદ આપેલું હોય અને જે વાક્યરચના બને તેને ભાવે વાક્યરચના કહી શકાય. કર્મણી વાક્યરચનાની વ્યાખ્યા જોઈએ કે જે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય તે વાક્યને કર્મણી વાક્યરચના કહેવાય. જો કર્મ સકર્મક હોય તો તે વાક્યરચનાને કર્મણી વાક્યરચના કહે છે. કર્મણી વાક્યરચનામાં મોટે ભાગે થી પ્રત્યય લાગે છે. કર્મણી વાક્યરચનાના ઉદાહરણ જોઈએ કે મારાથી ગીત ગવાય છે, રાધાથી રાસ રમાય છે. હવે અહીંયા જોશું કે જ્યારે કર્તાને થી પ્રત્યય લાગે છે ત્યારે જે વાક્યરચના બને છે તે ભાવે હોય અથવા તો કર્મણી વાક્યરચના હોય. પરંતુ ભાવે છે કે કર્મણી છે એ જાણવા માટે આપણે ક્રિયાપદને પ્રશ્ન પૂછીએ કે શું ગવાય છે, જવાબ મળે ગીત ગવાય છે. શું રમાય છે, જવાબ મળે છે કે રાસ રમાય છે. તો આ બંને વાક્યમાં જે ક્રિયાપદ આપેલા છે એ સકર્મક હોવાથી આ વાક્યરચના છે એ કર્મણી વાક્યરચના છે એમ કહી શકાય. ક્યારેક કર્તા કોણ છે તે પણ સ્પષ્ટ ન હોય ત્યારે કર્મણી વાક્યરચનાનો પ્રયોગ થાય છે. ઉદાહરણ જોઈએ કે સાયકલ ચોરાઈ ગઈ, જાનને શીખ દેવાઈ ગઈ, ધર્માદાના લાગા લતરા ચૂકવાઈ ગયા. અહીં કર્તાનો ઉલ્લેખ નથી, ક્રિયા કોણ કરે છે તેનું મહત્વ નથી, તેથી આ કર્મણી વાક્યરચના છે એમ કહી શકાય. ભાવે વાક્યરચના, જે વાક્યમાં કર્તા કર્મ ગુણ હોય અને ક્રિયાનું મહત્વ વધારે હોય તેને ભાવે વાક્યરચના કહે છે. ભાવે વાક્યરચનામાં ક્રિયાપદ અકર્મક હોય છે. ભાવે વાક્યરચનાના કેટલાક ઉદાહરણ જોઈએ. રમેશથી રડાયું, રાજેશથી હસી પડાયું, રમજુથી યંત્રવત આગળ વધાયું. આ વાક્યમાં જોશું તો જ્યારે કર્તાને થી લાગે છે ત્યારે ભાવે વાક્યરચના બને છે એવું આપણે જાણી શકીએ છીએ. પરંતુ છેલ્લે જે ક્રિયાપદ આપેલું છે એ જોવું મહત્વનું છે. જ્યારે ક્રિયાપદ આપેલું હોય તે ક્રિયાપદ અકર્મક છે કે સકર્મક. અહીંયા આપેલા ક્રિયાપદ રડાયું, પડાયું, વધાયું, જે ક્રિયાપદો આપેલા છે એ અકર્મક ક્રિયાપદ હોવાથી આ વાક્યરચના ભાવે વાક્યરચના છે એમ કહી શકાય છે. હવે જ્યારે ક્રિયા માટે વિશેષણ વપરાયું હોય તેવા વાક્યને પણ ભાવે પ્રયોગ કહે છે. દાખલા તરીકે, તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. ઊંચો અવાજ એ વિશેષણ છે. પ્રેરક વાક્યરચના, જે વાક્યમાં અન્ય કર્તા દ્વારા ક્રિયાની પ્રેરણા અપાતી હોય તે વાક્યરચના પ્રેરક વાક્યરચના કહેવાય. પ્રેરક વાક્યરચનામાં બે કર્તા હોય છે. એક કર્તા બીજા કર્તાને ક્રિયા માટે પ્રેરણા આપે છે અથવા બીજા પાસે બીજા દ્વારા કાર્ય કરાવે ત્યારે પ્રેરક વાક્યરચના બને છે. આ પ્રકારની વાક્યરચનામાં કર્તાની પ્રેરણા મુખ્ય હોય છે. હવે જે પ્રેરિત કર્તા છે તેને પાસે, દ્વારા, નામયોગી કે કર્મસૂચકને પ્રત્યય લાગે છે. પ્રેરક વાક્યરચનાના કેટલાક ઉદાહરણ જોઈએ તો બાપુ રામા પાસે વાવટો ઉતરાવી લેવડાવે
છે. બા તું અમને એ ગીત ગવડાવને, રમજો સકીનાને પકવાન જમાડતો. અહીંયા દરેક વાક્યમાં બે કરતા આપેલા છે. પહેલું વાક્ય જોઈએ તો બાપુ એ પ્રેરક છે અને રામા એ પ્રેરિત છે, કારણ કે બાપુ જાતે ક્રિયા નથી કરતા પરંતુ રામા પાસે ક્રિયા કરાવે છે. આમ જ્યારે કરતા બીજા માટે પ્રેરકરૂપ હોય તેવા વાક્યને પ્રેરક વાક્ય કહે છે. બીજી રીતે કહીએ તો કરતા ક્રિયા કે કર્મ બીજા પાસે કરાવે ત્યારે પણ પ્રેરક વાક્ય બને છે. દાખલા તરીકે શિક્ષક વિદ્યાર્થીઓને લખાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને વાક્યના પ્રકાર કર્તા કર્મનો ભાવ અને પ્રેરક ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયા છે અને પરીક્ષામાં આ વાક્ય ઓળખીને બતાવવામાં તમને સરળતા રહેશે. ધન્યવાદ.